વિદ્યાર્થી મિત્રો, હું લીના ધાનુકરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે હવે ચેપ્ટરમાં જોવાનું છે ગુરુત્વ સામાન્ય અવયવ, જેને ટૂંકમાં કહેવામાં આવે છે ગુસાઅ. બરાબર, આ ચેપ્ટરમાં મેઈન છે આજે ગુસાઅના દાખલા છે. બરાબર, એ તમને આગળના ધોરણમાં દરેક જગ્યાએ કામ લાગશે. બરાબર, હવે અહીંયા કરવાનું શું હોય છે તો કે ગુસાઅનું પૂરું નામ છે ગુરુત્વ સામાન્ય અવયવ. સૌથી મોટા જે ગુરુ હોય છે, કેવું હોય છે, સૌથી મોટું. સામાન્ય, સામાન્ય નો અર્થ થાય છે સામાન્ય એટલે એક સમાન અથવા તો આપણે સરખું કહીએ, જેને સામાન્ય કહેવામાં આવે છે. અને અવયવ, અવયવ એટલે અવયવ. અવયવ આપણે શોધતા શીખી ગયા છીએ કે કોઈ પણ સંખ્યાના અવયવ એટલે શું. તો કે આપેલી જે સંખ્યા છે બીજી કઈ સંખ્યાઓનો ગુણાકાર કરતા આપણને મળે છે. બરાબર, તો એ બધી સંખ્યાઓને શું કહેવાય છે, તે સંખ્યા માટેના અવયવ કહેવાય છે. તો અહીંયા આપણે ગુરુત્વ સામાન્ય અવયવ શોધવા માટે આપણે સૌ પ્રથમ તો જે કોઈ સંખ્યાઓ આપેલી છે એના આપણે શું શોધવા પડે, અવયવ શોધવા પડે. તે તમને સૂચનામાં ખાલી એમ કે આપેલી સંખ્યાઓનો ગુસાઅ શોધો, એટલે આપણે આ રીતે યાદ રાખવાની છે, જેને કહેવાય છે ગુરુત્વ સામાન્ય અવયવ, જેમાં આપણે અવયવ શોધવાના હોય છે. બરાબર, ગુરુત્વ સામાન્ય અવયવ એ આપણને કઈ રીતે મળે છે, તો એમાં કરવાનું શું હોય છે, તો કે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવ માંથી સૌથી મોટા સામાન્ય અવયવને ગુસાઅ કહે છે. બરાબર, આપણને એક થી વધારે, બે કે બે થી વધારે ત્રણ સંખ્યાઓ આપેલી હોય, બરાબર, તો એ સંખ્યાઓના પેલા જેટલા પણ અવયવ છે એને શોધી લેવાના અને એ અવયવોમાંથી જે અવયવ સરખા છે, સમાન છે, સામાન્ય છે, એ સામાન્ય અવયવોમાંથી જે સૌથી મોટો, અહીંયા ગુરુત્વ એટલે સૌથી મોટો અવયવ હોય તેને શું કહેવાય છે, ગુરુત્વ સામાન્ય અવયવ, ગુસાઅ. અહીંયા અવયવ, અહીંયા એ ગુસાઅ શોધવા માટેની બે રીત છે. પેલું છે આપણે સીળીવાળી રીતે, આપણે આગળના લેક્ચરમાં આપણે જે રીતે અવિભાજ્ય અવયવ શોધીએ છીએ એ સીળીવાળી રીતે પણ ગુસાઅ શોધી શકાય છે. બીજી રીત છે સાદી રીતે, જેમાં આપણને જેટલી સંખ્યા આપેલી હોય, બે સંખ્યા આપેલી હોય કે ત્રણ આપેલી હોય, એટલી બધી સંખ્યાના પહેલા સામાન્ય જેટલા પણ અવયવ છે સાદી રીતે શોધી લેવાના. ત્યારબાદ એમાં જોવાનું કે ક્યાં ક્યાં અવયવ એવા છે કે જે એ સંખ્યાઓમાં સમાન આવે છે, સરખા છે, અને એ સમાન અવયવમાંથી જે સૌથી મોટો હોય એને શું કહેવાય છે, ગુસાઅ કહેવાય છે. આપણે અહીંયા એક પછી એક બે રીતે ઉપયોગમાં લઈશું. પહેલા આપણે સાદી રીતે કરીએ કે અહીંયા આપણી પાસે એક્ઝામ્પલ છે 8 અને 12 નો, કે ગુસાઅ શોધવાનો છે એટલે ગુરુત્વ સામાન્ય અવયવ. તો પહેલા આપણે સાદી રીતે કરીએ, 8 ના અવયવ શોધી લઈએ સાદી રીતે. તો 8 ના અવયવ ક્યાં હોય, એક તો 1, સંખ્યા પોતે 8, પછી 4 2 8, 4 અને 2. આ સિવાય 8 ના બીજા એક અવયવ હોય નહીં. હવે 12 ના અવયવ, અહીંયા આપણે અવયવ છે એટલે આપણે અવયવ શોધવાના રહેશે. સો એ 12 ના અવયવ 1 અને 12 પોતે, પછી 4 13 12 એટલે 4 અને 3, પછી 6 2 12, 6 અને 2. આ સિવાય 12 ના અવયવ બીજા એક હોય ના હોય. બરાબર, તો અહીંયા અહીંયા તમને બે, આપણને બે સંખ્યા આપેલી છે 8 અને 2. ઘણીવાર એવું પણ બને કે તમને બે થી વધારે ત્રણ સંખ્યાઓ પણ આપે, પણ તમને વધુમાં વધુ ત્રણ સંખ્યાઓ જ આપશે, કાં તો બે સંખ્યાઓ આપે અથવા તો ત્રણ સંખ્યાઓ આપે. તો ગમે એટલી સંખ્યા હોય, એવા ત્રણ સંખ્યા હોય તો આ રીતે તમે ત્રણ સંખ્યાના અવયવ શોધી લેવાના, પછી 3 એ 3 માં જોવાનું કે ક્યાં ક્યાં અવયવ એવા છે કે જે 3 માં સમાન છે. હવે આપણે જોઈએ કે આ જે 8 ના અવયવ અને 12 ના અવયવ માં ક્યાં ક્યાં એવા છે કે જે સરખા છે. સરખાને શું કહેવાય, સામાન્ય અવયવ. સામાન્ય એટલે સરખો. આમાં ક્યાં ક્યાં અવયવ એવા છે કે જે સામાન્ય આવે છે, તો જો સૌથી પહેલા 1 અહીંયા પણ છે, 1 12 ના અવયવમાં પણ છે. બીજું સરખું એવું તો કે 4 જે છે 8 ના અવયવમાં પણ છે, 4 થી 12 ના અવયવમાં પણ છે. ત્યાર પછી 2 8 ના અવયવમાં પણ છે, અને 2 જે છે 12 ના અવયવમાં પણ છે. પણ જો આ 3 સિવાય
एक चार અને બે આ ત્રણ સિવાય બીજું કાઈ સરખું આવતું નથી તો જે સામાન્ય છે એને આપણે લખી લઈએ નીચે એક ચાર અને બે આ ત્રણ અવયવ એવા છે કે જે આઠના અવયવમાં પણ છે અને જે બારના અવયવમાં પણ છે હવે જે આપણે ભૂસા મળેલો નથી ભૂસા એટલે શું કે સામાન્ય અવયવમાંથી એમ કીધું કે સામાન્ય અવયવમાંથી જે સૌથી મોટો હોય એ ગુરુત્વમ એટલે સૌથી મોટું આ ત્રણ માંથી સૌથી મોટું કોણ છે ચાર તો આપણો ભૂસા શું બને છે ચાર આપણે તો અહીંયા આઠ અને બારનો ભૂસા શું મળે છે ચાર આ સાદી રીત છે બરાબર આ સાદી રીત મુજબ છે હવે આપણે અહીંયા સીડી વાય રીતે એટલે કે અવિભાજ્ય અવયવની રીતે આપણે ભૂસા શોધવો હોય આપણે એ સીડી વાય રીતનો દર અંકે ઉપયોગ કરીશું બરાબર હવે આપણે એ રીત મુજબ કરીએ પેલા આઠ આઠના અવયવ શોધી લઈએ પણ કેવા અવયવ અવિભાજ્ય અવયવ ત્યાર પછી બારનો અવયવ શોધી લઈએ અવિભાજ્ય અવયવ તો જો આઠ જે છે બે સંખ્યા છે તો બે વડે ત્રણ ચાલશે કેટલા ગુણ આઠ થાય તો કે બે છ આઠ થાય હજી ચાર બે ની સંખ્યા છે તો બે વડે પાંચ ચાલશે બે દુ ચાર હજી બે બે ની સંખ્યા છે તો બે વડે પાંચ ચાલશે બે એકા બે છેલ્લે એક આવી ગયો સીડી પૂરી તો આપણે આઠ ના અવયવ શું મળે છે બે 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 ત્યાર પછી બાર તો બાર પણ બે ની સંખ્યા છે કેટલા દુ બાર થાય તો કે છ દુ બાર થાય છ હજી બે ની સંખ્યા છે તો બે વડે પાંચ ચાલશે બે તેરી છ હવે ત્રણ આવી ગયા તો ત્રણ માં બે વડે ભાગ ચાલે નહીં કેમ કે બે ના ઘડિયામાં ત્રણ આવે નહીં તો ત્રણ માટે બે પછી શું લેવું પડશે ત્રણ ત્રણ એકા ત્રણ તો આપણે બાર ના અવયવ શું મળે છે બે બે ત્રણ આઠ ના અવયવ શું મળે છે બે 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 ત્રણ બાદ બે બાર ના અવયવ ત્યારબાદ આપણે સીડીમાં જે આપણને અવિભાજ્ય અવયવ મળે છે ને આઠ ને નીચે લખી લેવાના અહીંયા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ અહીંયા તમે જો ચેક પણ કરી શકો કે આપણે જે અવયવ શોધેલા છે એ સાચા છે કે નહીં કઈ રીતે તો જો અહીંયા આપણને બે 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 મળે છે અહીંયા આપણને જેટલા અવયવ મળે છે એનો આપણે કરવાનો છે ગુણાકાર અને એ ગુણાકારમાં છેલ્લે જવાબ તરીકે આપણને આપણી મૂળ સંખ્યા મળી જાય તો આપણા અવયવ સાચા જો બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ ફરીથી આપણને આઠ મળી ગયા તો આપણા અવયવ સાચા છે ફરીથી અહીંયા પણ કે અહીંયા ગુણાકાર કરતા આપણને બાર ન મળે મળે તો આપણા અવયવ સાચા બે દુ ચાર ચાર તેરી બાર આપણા અવયવ સાચા છે હવે કરવાનું શું છે આટલું કર્યા બાદ હવે આપણને મળેલા છે આઠ ના અવિભાજ્ય અવયવ અને બાર ના અવિભાજ્ય અવયવ આપણે જે સીડી વાય રીતે જે અવયવ શોધીએ છીએ એ અવયવ કેવા હોય છે અવિભાજ્ય અવયવ હોય છે જ્યારે આપણે સાદી રીતે જે શોધીએ છીએ એમાં દરેક અવયવ અવિભાજ્ય અવયવ હોતા નથી પણ આપણે હંમેશા આ રીતે જ કરવાની છે આ માત્ર શીખવા માટે છે હવે જો હવે પ્રમાણ શું છે તો ભૂસા માટે જો આ બંનેમાં જેટલા જેટલા સરખા છે એની ઉપર રાઉન્ડ કરી નાખો બે બે એક વાર બે બીજી વાર બે બીજી વાર જો હવે આ સિવાય કઈ સરખું છે હવે અહીંયા બે ત્રીજી વાર છે પણ હવે અહીંયા બે ત્રીજી વાર નથી અહીંયા ત્રણ છે પણ ઉપરના અવયવમાં ત્રણ નથી માત્ર સરખું શું છે કે બે વાર બે બે આવે છે બરાબર એટલે લખી લઈએ નીચે બે ગુણ્યા બે હવે આ બે નો આપણે કરી લેવાનો છે ગુણાકાર બે દુ ચાર તો જો આપણો જવાબ શું છે આપણો આઠ અને બાર નો આ રીત મુજબ ભૂસા ચાર છે ટૂંકમાં આપણે તમે કોઈ પણ રીતે કરો જવાબ તમને સરખો જ મળે છે જો અહીંયા પણ આપણને જવાબ ચાર મળે છે અહીંયા પણ ચાર પણ રીતમાં થોડો ફેરફાર થઈ જાય છે જ્યારે તમને એવું કહેવામાં આવે કે ગુસ્સા શોધો ત્યારે હંમેશા આપણે આ રીત મુજબ જ કરવાનું છે અને કોઈ વિદ્યાર્થીને આ રીત ના ફાવે તો આ રીતે પણ કરી શકે છે હંમેશા આ રીત સેલી પડે આમાં તમે જો કોઈ પણ અવયવ ભૂલી જાઓ કે આપણે ઉતાવળમાં ભૂલી જાય ચાર તેથી બાર થાય છે જો આમાં એક પણ અવયવ ભૂલી જવાય તો આપણને આ રીત મુજબ સાચો જવાબ મળતો નથી પણ અહીંયા આપણે અવયવ ભૂલવાની શક્યતા રહેતી નથી શું કામ કે અહીંયા આપણે ભાગાકાર કરવાનો હોય છે અહીંયા જે સંખ્યા હોય અહીંયા જે સંખ્યા છે આ સંખ્યા વડે ભાગતું જવાનું એટલે અહીંયા ભૂલ રહેવાની શક્યતા ઓછી છે એટલે આપણે હંમેશા આ રીત મુજબ કરવાનું ત્યારબાદ જેટલા પણ અવયવ છે ને આ રીતે લખી દેવાના ત્યારબાદ જેટલા અવયવ આપણને સમાન મળે છે બેયના અવયવમાં અથવા આપણને બે થી વધારે ત્રણ સંખ્યા આપેલી હોય તો ત્રણે ત્રણ સંખ્યાના અવયવમાં જેટલા સામાન્ય અવયવ છે એટલે કે જેટલા સંખ્યા
છે અવયવ એને આપણે નીચે લખી લેવાના છે અને પછી એ દરેકનો જેટલા સરખા છે એનો ગુણાકાર કરવાનો છે એટલે આપણે શું મળી જાય છે ભૂસા છે અહીંયા આપણે શું કરતા કે જેટલા સરખા છે એમાંથી આપણે સૌથી મોટો હોય એને પસંદ કરતા અહીંયા એનું કરવાનું નથી જેટલા મોટા જેટલા સરખા છે બરાબર એ દરેકે દરેકનો ગુણાકાર કરી લેવાનો છે એટલે આપણને શું મળી જાય છે ભૂસા थैंक यू।